નમસ્કાર દર્શક મિત્રો, ત્રવાડી લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે સી શાર્પમાં કોન્સોલ એપ્લિકેશનમાં પાસિંગ પેરામીટર બાય રેફરન્સનો ડેમો જોશું કે કઈ રીતના આપણે પાસિંગ પેરામીટર એઝ અ રેફરન્સ તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ. પહેલાં તો આપણે એક ફંક્શન ક્રિએટ કરશું. એની અંદર આપણે રેફરન્સ ઇન્ટીજર એ અને રેફરન્સ ઇન્ટીજર બી ડિક્લેર કરી દેશું. આ જે વેરિયેબલ આપણે ડિક્લેર કર્યા ઈ એઝ અ રેફરન્સ તરીકે વર્ક કરશે, અને એની અંદર આપણે ડિક્લેર ઇન્ટીજર સી ડિક્લેર કરશું. અને ત્યાર પછી આપણે આવશું આપણા મેઇન ફંક્શનમાં. ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીશું આપણે. ત્યારબાદ આપણે જે ઇન્ટીજર વેરિયેબલ જે રેફરન્સ તરીકે પાસ કર્યા છે એની વેલ્યુ ડિક્લેર કરશું. ત્યારબાદ આપણું જે સ્વેપ ફંક્શન છે એને કોલ કરાવશું. જે રેફરન્સ યુઝ કર્યા છે રેફરન્સ આપણે કોલ કરાવશું. સોરી, અહીંયા એક વધારે એક્સ્ટ્રા એડ થઈ ગયો છે. ત્યારબાદ આપણે પ્રિન્ટ કરાવશું કોન્સોલ ડોટ આપણો બી વેરિયેબલ પ્રિન્ટ થશે. ત્યારબાદ આવશે તમારું કોન્સોલ ડોટ રીડ. બરાબર, આપણો જે પ્રોગ્રામ છે એ રેડી થઈ ગયો છે. રન કરીએ આપણે એને. બરાબર, અહીંયા જોઈ શકો છો તમે કે અહીંયા 10 છે અને 20 બીમાં લીધા છે, જે સ્વેપ થઈ ગયા છે સક્સેસફુલી. ને આમાં જે આપણે જે વેરિયેબલ પાસ કર્યા છે એ એઝ અ રેફરન્સ તરીકે પાસ કર્યા છે, અને અહીંયા જે ફંક્શન કોલ કરાવ્યું છે એ અહીંયા આપણે કોલ કરાવ્યા છે એના જે રેફરન્સ આપેલા છે. આ રીતના તમે સી શાર્પમાં કોન્સોલ એપ્લિકેશનમાં પેરામીટરને બાય રેફરન્સ તરીકે યુઝ કરી શકો છો.